ओके चैप्टर 7 नियंत्रण अने संकलन बराबर हवे एमा प्रीवियस लेक्चर में आपणे जोयुं हतुं के हलनचलन एटले शुं छे ने हलनचलन नी विविध घटनाओना उदाहरण आप्या हता पछी नियंत्रण संकलन शा माटे जोवा मळे छे ए पण जोई लीधा हता बे प्रश्नो हवे आजे आपणे चालू करीए के प्राणीओनुं चेतातंत्र आमां संवेदननी जे ग्रंथिओ जे छे एटले के संवेदना ग्राह्यो रिसेप्टर जेने कहेवाय ए मोस्ट इम्पोर्टंट छे ए टॉपिक याद राखवानो बाकी आ थोडुं आपणे जोई लईए इंट्रोडक्शनमां કે આપણે ગરમ વસ્તુનો સ્પર્શ કેવી રીતે પ્રતિભાવ આપીએ છીએ તો ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહ્યો આવેલા હોય છે આપણે કોઈ પણ વસ્તુને ટચ કરીએ તો ગરમ ઠંડુ તો લાગે આપણને બરાબર ત્વચા સંવેદના ગ્રાહી અંગ છે ગરમ વસ્તુને અડવાથી ઈજા કે હાનિ થઈ શકે છે પરંતુ ત્વચામાં સ્પર્શ સંવેદના ગ્રાહ્યો હોય છે તેમની ટોચના ભાગે કેટલાક ચેતાકોષોની વિશિષ્ટીકરણ પામેલા તંતુઓ આવેલા હોય છે જેના કારણે ગરમ વસ્તુના સ્પર્શની સંવેદનાઓનો ત્વરિત અનુભવ થાય છે બરાબર એટલે ઇન શોર્ટ કે આપણી આંખની જે આંખના જે ટેરવા હોય એમાં કોઈ પણ જગ્યાએ આપણા બોડીના કોઈ પણ ભાગે સ્પર્શની સંવેદના ગ્રાહ્યો આવેલી હોય અને એ આપણે કોઈ પણ વસ્તુને અડીએ તો ત્યાં એક હાનિ એટલે ઈજા જેવો એક અનુભવ થાય બરાબર એટલે એ આપણના મગજને એક સિગ્નલ આપે અને મગજ એમ કહે કે ત્યાંથી હાથ લઈ લો બરાબર આવી એક પ્રોસેસ હોય છે અને આપણે ચેતાઓનું તંત્ર અથવા તો ચેતાતંત્ર કહીએ છીએ હવે તો આવી જે ગ્રંથિઓ જે છે અથવા તો આવી જે ગ્રાહીઓ જે છે એ કઈ કઈ છે તો સંવેદના ગ્રાહીઓ શું છે અને મનુષ્યમાં વિવિધ સંવેદના ગ્રાહીના ઉદાહરણ સ્થાન અને કાર્ય જણાવો હવે મનુષ્ય શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહીએ છીએ આપણે કીધું ના કોઈ પણ સેન્સિટિવિટીને સેન્સ કરવાની જે તાકાત હોય એને સંવેદના ગ્રાહી એટલે કે બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટેની વિશિષ્ટ રચનાને સંવેદના ગ્રાહી કહીએ છીએ હવે એના અલગ અલગ પ્રકાર આપેલા છે તો રસગ્રાહી એકમો રસગ્રાહી એકમો શું કામ કરશે જીભની સપાટી ઉપર હોય અને સ્વાદની આપણે ઓળખ આપે બરાબર પછી દ્રાણશાહી એકમો હોય એ શું કરે નાકના જે અછી નાકના એક સ્તરમાં હોય કેવા સ્તરમાં અધિચ્છદીય સ્તરમાં કયા સ્તરમાં અધિચ્છદીય સ્તરમાં હોય અને એનાથી શું થાય કે ગંધની ઓળખ તો આપણને સ્મેલ આવે નાકના એ દ્રાણગ્રાહી એકમોના કારણે આવે પછી સ્પર્શગ્રાહી એકમો તો સ્પર્શગ્રાહી એકમો ક્યાં હોય ત્વચામાં હોય જેનાથી આપણને શેની ઓળખ થાય તો સ્પર્શની ઓળખ થાય પછી પ્રકાશગ્રાહી એકમો તો પ્રકાશગ્રાહી આપણને આંખ નાની મોટી એ બધું ક્યાં થાય તો એ દ્રશ્યની ઓળખ થાય એના પરથી કે ભાઈ આમાંથી પ્રકાશ વધારે આવે છે તો એ હોય ક્યાં આંખમાં હોય પછી ધ્વનિગ્રાહી એકમો તો ધ્વનિગ્રાહી એકમો ક્યાં હોય તો અંતઃકરણમાં જે અવાજની ઓળખ એટલે કે કાનની અંદર હોય અને જે અવાજની ઓળખ આપે કે આ છોકરાનો અવાજ છે છોકરીનો અવાજ છે કેટલા દૂરથી આવે છે કેટલા નજીકથી આવે છે એ બધું બરાબર ફરીથી સંવેદના ગ્રાહી શું છે અને મનુષ્યની વિવિધ સંવેદના ગ્રાહીના ઉદાહરણ સ્થાન અને કાર્ય જણાવો હવે શું કીધું કે સેન્સિટિવિટી સેન્સ કરે એને આપણે સંવેદના ગ્રાહી કહીએ બરાબર તો મનુષ્યની શરીરમાં બાહ્ય ઉત્તેજનાને ગ્રહણ કરવા માટે જે વિશિષ્ટ રચના હોય એને સંવેદના ગ્રાહી કહીએ છીએ એના પાંચ અલગ અલગ ઉદાહરણ છે એક છે રસગ્રાહી દ્રાણગ્રાહી સ્પર્શગ્રાહી પ્રકાશગ્રાહી અને ધ્વનિગ્રાહી રસગ્રાહી જીભ પર હોય દ્રાણગ્રાહી નાકના સ્તરમાં હોય સ્પર્શગ્રાહી ત્વચામાં હોય પ્રકાશગ્રાહી પણ આંખમાં હોય અને ધ્વનિગ્રાહી અંતકરણમાં હોય અને આ બધું કાર્ય શું કરે રસગ્રાહી સ્વાદની ઓળખ આપે દ્રાણગ્રાહી ગંધની ઓળખ આપે સ્પર્શગ્રાહી સ્પર્શની ઓળખ આપે પ્રકાશગ્રાહી જે હોય એ દ્રશ્યની ઓળખ આપે અને ધ્વનિગ્રાહી અવાજની ઓળખ આપે છે બરાબર હવે નીચે ઉર્મી વેગ કેવી રીતે શરીરમાં વહન પામે છે તે સમજાવો તો શરીરમાં ઉર્મી વેગ ચેતાકોષ ચેતાતંતુ અને ચેતાપાગમમાં વહન પામે છે હવે જો ફિગર જોઈ લો તો અંદર ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર છે પછી બોર્ડર ઉપર જે આ રીતે આપણને પ્લાન્ટ જેવું આપેલું છે શિખાતંતુ છે પછી આ નીચે કોષકાય અહીંયા પછી અહીંયા અક્ષતંતુ અને ચેતાંત અહીંયા આપેલું છે બરાબર તો આ ચેતાકોષની આપણને રચના આપેલી છે બરાબર નીચે ચેતા સ્નાયુ સંધાનની રચના આપેલી છે તો આ બરાબર છે ફિગર પણ એક સિલિન્ડર જેવું છે પછી સિલિન્ડરની ઉપર તો અક્ષતંતુ છે પછી આ ચેતા સ્નાયુ સંધાન અક્ષતંતુના બીજે બોર્ડર ઉપર હોય છે પછી આ સ્નાયુતંતુ છે અને આ કેશિકા છે બરાબર અને આ કણાપસૂત્ર આપેલું છે જો નીચે હવે ઉર્મી વેગનું સર્જન જોઈ લઈએ પહેલા પછી એનું વહન જોઈશું બરાબર તો પહેલા સર્જન તો સંવેદી અંગો ચેતાકોષના શિખાતંતુની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદનાગ્રાહી હોય છે સંવેદી અંગો ક્યાં હોય તો ચેતાકોષના શિખાતંતુ ચેતાકોષમાં શિખાતંતુ એની ટોચ ધરાવતા વિશિષ્ટ સંવેદકના ગ્રાહી આવેલા હોય છે તો આ શિખાતંતુ છે બોર્ડર ઉપર ત્યાંથી શું થાય ઉર્મી વેગનું સર્જન થાય છે શિખાતંતુની ટોચના અગ્ર છેડે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવામાં આવે છે તો શિખાતંતુ એના ટોચના અગ્ર છેડે શું હોય છે બાહ્ય ઉત્તેજનાની માહિતી મેળવવા માટે આવેલા હોય છે તો જે આપણને જે સેન્સિટિવિટી અથવા તો જે ઉત્તેજના જે આવે છે એ ક્યાંથી આવશે શિખાતંતુમાંથી આવશે ક્યાંથી આવશે શિખાતંતુ હવે શું થાય
આ સ્થાને રાસાયણિક ક્રિયા દ્વારા ઉર્મી વેગ ઉત્પન્ન થાય છે એટલે ઉર્મી વેગ ઉત્પન્ન કોણ કરશે શિખાતંતુ કોણ ઉત્પન્ન કરશે શિખાતંતુ ઉર્મી વેગનું વહન તો શિખાતંતુની ટોચ પાસે આવે સર્જન પામેલો ઉર્મી વેગ શિખાતંતુથી ચેતાકોષકાય સુધી વહન પામે છે ક્યાં ચેતાકોષકાય સુધી વહન પામે છે આ ઉર્મી વેગ ચેતાકોષકાયથી ચેતાક્ષ અને અંતે ચેતાંતો સુધી આવે છે અહીંયા વહન પામ્યો અહીંયાથી કોષકાય એટલે અક્ષતંતુ પર આવે અને અક્ષતંતુથી અંતમાં ચેતાંત તરફ આવે છે બરાબર હવે ચેતોપાગમ એટલે કે સાયનેપ્સ તો પાસ પાસે આવેલા બે ચેતાતંતુ એટલે કે ચેતાકોષો હોય એની ગોઠવણીમાં એક ચેતાકોષના અક્ષતંતુના ચેતાંતો બીજા ચેતાંતોના શિખાતંતુ વચ્ચે આવેલા સૂક્ષ્મ આવરણને ચેતાપાગમ કહે છે એટલે કે એકનું ચેતાંત શું કીધું એક ચેતાકોષનું ચેતાંત અને બીજાના શિખાતંતુ એકનું ચેતાંત અને બીજાના શિખાતંતુ એક ચેતાકોષનું ચેતાંત બીજાનું શિખાતંતુ આ બંને વચ્ચે જે આવરણ આપણને આપેલું હોય એને આપણે ચેતાપાગમ કહીએ છીએ જ્યારે ઉર્મિવેગ અક્ષતંતુના ચેતાંતો સુધી પહોંચે છે ત્યારે તેમાં ચેતા રસાયણ મુક્ત થાય છે આ રસાયણ ચેતાપાગમમાંથી પસાર થઈ પછી ચેતાકોષમાંથી શિખાતંતુ ઉર્મિવેગ ઉત્પન્ન કરે છે હવે આ બંને વચ્ચે આવરણ હોય આમાંથી નોર્મલ આપણી જે સેન્સિટિવિટી ઉત્પન્ન થાય અને ફાઇનલી શિખાતંતુમાંથી ઉર્મિવેગનું શું થાય છે ઉત્પન્ન થાય છે શરીરમાં જે આપણને ઉર્મિવેગ જે હોય એ ઉર્મિવેગના વહનની સામાન્ય પ્રણાલી છે તો શરીરમાં નોર્મલી આ રીતે ઉર્મિવેગનું નોર્મલ આ ટાઈપે વહન થાય છે અંતે આ ઉર્મિવેગ ચેતાકોષમાંથી સ્નાયુઓ કે ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે ક્યાંથી ક્યાં સ્નાયુ અને ગ્રંથિ સુધી લઈ જવામાં આવે છે આ પ્રશ્ન પૂછાયેલો છે બોર્ડમાં કે આજે અલગ અલગ આપણને એબીસીડી આપેલી છે તો આ કઈ કઈ છે તો એ આપેલું છે કોષ કેન્દ્ર છે બી કોષકાય એટલે નીચે જે છે કોષકાય સી શિખાતંતુ સી શિખાતંતુ ડી અક્ષતંતુ અને ઈ ચેતાંત એટલે જો આપણે એ બી સી ડી ઈ આપેલા છે તો એ કયા કયા ભાગ છે તમને આ બોર્ડમાં પૂછાયેલો પ્રશ્ન છે બરાબર ઓકે